કચ્છમાં કોરોનાના કેસ પ્રતિદિન વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 700ની છે નજીક પહોંચી છે. એક તબક્કે સેફ મનાતા કચ્છ જિલ્લામાં હવે કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. શરૂઆતના સમયે લોકોએ સમજદારી દાખવી હતી, જોકે હવે કોમ્યુનિટી ટ્રાન્સફર શરૂ થઈ જતાં કેસો વધી રહ્યા છે. જિલ્લામાં 30 દર્દીઓ મોતને પણ ભેટી ચૂક્યા છે અને 200 જેટલા કેસો એક્ટિવ છે. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી અશોકભાઈ વોરાએ જણાવ્યું કે કચ્છમાં હવે કોમ્યુનિટી ટ્રાન્સફર જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ સમયે લોકો સાવચેતી રાખે એ જ હિતાવહ છે. તો સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ છાંગાએ જણાવ્યું કે અગાઉ લોકો સમજદારી રાખતા એટલે કેસો ઓછા હતા, હવે લોકો બેજવાબદારી રાખી રહ્યા છે, જેથી કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. કચ્છમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને કંટ્રોલ કરવા સૌએ સહકાર આપવો જરૂરી છે, તેમ તેમણે જણાવ્યું હતું. સાંભળો તેમણે શું કહ્યું. રૂપેશ અશોકકુમાર વોરા. હા, ખાસ કરીને અત્યારે જો કોરોનાની શું પરિસ્થિતિ છે અત્યારે? હાલની તારીખમાં આપણે ટોટલ કચ્છમાં અત્યાર સુધીમાં 684 કેસ આવેલ છે, જેમાંથી 208 કેસ એક્ટિવ છે, જેમાંથી 30 કેસમાં મૃત્યુ પામ્યા છે અને 443 કેસ જે કોરોના મુક્ત થઈ ગયા છે અને સાજા થઈ ગયા છે. અત્યારે હાલમાં જોવા જઈએ તો આપણે શરૂઆતથી જોઈએ, ફેબ્રુઆરી માસથી સ્ટાર્ટઅપ કરીએ આપણે તો 3 મહિનામાં 3.5 મહિનામાં 100 કેસ થયા હતા, તો છેલ્લા 1 મહિનામાં 500થી વધારે કેસ થયા છે. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે સંક્રમણની જે ગતિ જે છે ખૂબ વધે છે અત્યારે. એટલે અત્યારે થોડુંક પોતાની રીતે એવી રીતે તમે વર્ક કરો કે જેનાથી તમે લોકડાઉન જેમ ઘરેથી બહાર નીકળવાની જરૂર ન હોય તો ન જ નીકળાય, કેમ કે અત્યારે લોકલ ટ્રાન્સમિશન બહુ સ્પીડમાં વધે છે અત્યારે. એટલે ખૂબ તકેદારી રાખવા જેવી છે. બેઝિક જે આપણે જે જરૂરિયાત છે, જે આપણે ખ્યાલ છે આપણે કે જે આપણે માસ્ક પહેરીને રહેવું, દૂરથી વાત કરવી, ડિસ્ટન્સ રાખવું, એ બધું ફોલોઅપ કરવું જરૂરી જ છે અત્યારે, કે હાથ ધોવા. પણ મેઇન વસ્તુ એ છે કે જરૂરિયાત વગર આપણે ઘરની બહાર નીકળવું નહીં, એટલી આપણે તકેદારી રાખવી જોઈએ, કેમકે ટ્રાન્સમિશનની સ્પીડ ખતરનાક વધે છે અત્યારે. જિલ્લામાં વધતા કેસો અંગે શું કહેશો? કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર છે અને COVID-19 લઈને લગભગ 684 જેટલા કેસો નોંધાણા છે, એમાંથી આજે 208 કેસો એક્ટિવ છે. આ જે નોંધાયેલા કેસો છે એમાંથી 30 લોકોનું દેહાવસાન પણ થયું છે. ખૂબ ચિંતાનો વિષય છે. શરૂઆતમાં જે છે લોકો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરતા હતા, પણ હવે વધુ બેદરકારી દાખવી રહ્યા છે. આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો જે છે અલગ અલગ રાજ્યોમાંથી અને વિદેશથી પણ પોતાના વતન પરત થઈ રહ્યા છે, ત્યારે કોવિડના જે કેસો છે વધી રહ્યા છે, ગંભીરતાનો વિષય છે. જિલ્લા વહીવટીતંત્ર ચિંતા કરી રહ્યું છે, પણ હજુ લોકોની બેદરકારી વિશે એમને ચિંતા કરવાની જરૂર છે. સોશિયલ ગેધરિંગ ઓછું થાય અને જે છે ફિઝિકલ ડિસ્ટન્સ છે જળવાય, એ દિશામાં સૌએ પ્રયત્નો કરવા જોઈએ. લોકો માટે જનજાગૃતિના કાર્યક્રમો પણ એવી જ રીતે સતત ચાલુ રહેવા જોઈએ અને જિલ્લા વહીવટીતંત્રે રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓનો કડકપણે અમલ કરાવવામાં પ્રયત્નો કરવા જોઈએ. શું નામ છે આપનું? પ્રતિકભાઈ શાહ. પ્રતિકભાઈ, અત્યારે ખાસ કરીને કોરોનાના કેટલા કેસો નોંધાયા છે અત્યારે? અત્યાર સુધી કચ્છ જિલ્લાની અંદર 684 કેસ નોંધાયા છે, 208 સારવાર હેઠળ છે અને 30 વ્યક્તિના મૃત્યુ પામેલ છે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર કોરોનાની સચ્ચ તકેદારી તો રાખવી જ જરૂરી છે. અત્યારે કચ્છથી બહાર આવતા વ્યક્તિ જે અત્યારે ઘણા વ્યક્તિ અત્યારે બહારથી આવે છે, છૂટછાટ મળી છે એ પ્રમાણે જે વ્યક્તિઓ આવે છે એને આપણે રોક લગાવવી જરૂરી છે અત્યારે. અને લોકોને શું અપીલ કરશો ખાસ? લોકો માટે ખાસ એ અપીલ છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખે, માસ્ક પહેરે, સેનિટાઈઝરનો વધુ ઉપયોગ કરે, સાબુથી હાથ વધારે ધોવે અને ભીડભાડવાળી જગ્યાએ ટાળો જવાનું વધારે ટાળે. ખાસ કરીને અત્યારે કોરોનાની શું પરિસ્થિતિ છે જિલ્લામાં અત્યારે? ખુશીભાઈ, આજે જોઈએ તો કોરોના ની ઝડપ છે એ અસાધારણ ઝડપ છે અને આપણે કોમ્યુનિટી ટ્રાન્સફરના તબક્કામાં કદાચ આવી ગયા છીએ. હવેનો પીરિયડ જે સોશિયલ મીડિયા કે જે ઇલેક્ટ્રિક માધ્યમો દ્વારા આપણે જણાવે છે કે આ પીરિયડની અંદર ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. જે પહેલાં 2 લોકડાઉનમાં આપણે સાવચેતી રાખી હતી એનાથી પણ વિશેષ સાવચેતી, ખાસ કરીને બુઝર માંદા જેને માંદગી છે એવા વ્યક્તિઓ એમને ખાસ
તકેદારી લઈ અને જરૂર ન હોય તો ઘરેથી બહાર ન નીકળવું, બહાર નીકળવું હોય તો એ પૂરતા પ્રિકોશન લઈ અને બહાર નીકળવું અને ઘરે આવ્યા પછી પણ હાથ ધોઈ નાખવા, માઉસ સતત ચાલુ રાખવું અને સાથે સાથે એક ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એક વિનંતીના સ્વરૂપે કહું છું કે જેટલું પાલન ભુજની અંદર સોશિયલ ડિસ્ટન્સનું અથવા તો માસ્કનું થાય છે એટલું અન્ય તાલુકા મથકે અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં નથી થતું. તો કડકાઈ અને અમલ અને વિનંતી આ બધાના માધ્યમથી દરેક ભાઈઓને જો સમજાવવાના પ્રયત્ન કરીએ કે આપણા પોતાના અને પરિવારના હિતમાં છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, માસ્ક પહેરીએ અને બીજા કોઈ પ્રિકોશન્સ છે એ બધા પ્રિકોશન્સ આપણે જરૂરથી લેવા જોઈએ. આ મહિનો ખૂબ જ ખરાબ છે માટે આ એક મહિનો ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધુ